હલો એવરી વન ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને કેમ છો બધા જો કે મજામાં જશો અમે પણ મજામાં છીએ અને વાગી ગયા છીએ સવારના અગિયાર અને બસ અત્યારે વ્લોકની શરૂઆત કરી છે અને કામ અડધું પડતું થયું છે ને અડધું બાકી છે કારણ કે નૈત્રીને મજા નથી એટલે એને જો ના તૈયાર કરી દવા પાય નાસ્તો કરાવ્યો અને હવે જો એને રમતે ચડાવી અને નૈત્રીને પપ્પા તો આજે વહી ગયા છે પ્રોગ્રામમાં એ સવારનો એને એન્કરિંગમાં જવાનું હતું એક જગ્યાએ તો એ સવારના એન્કરિંગમાં વઈ ગયા છે ને અમુક જે કુરિયર કરવાના હતા એનીમાં પોટ ને એ બધું હારે લેતા ગયા એટલે કે એ પેલા કુરિયર કરતો જાન પછી ત્યાંથી પ્રોગ્રામમાં વયો જાવ એટલે એ આવશે બપોરે અને મારે જો હવે નૈત્રી નાસ્તાના ઈ વાસણ નીકળ્યા છે ચા ના એના માટે બે રોટલી બનાવી હં હા તો દઉ ઊભી રહે એટલે એ રોટલી અને બધા વાસણ છે એ સાફ કરી નાખું પ્લેટફોર્મ સાફ કરી નાખું અને નહીં કે ભૂખ લાગી તો એને નાસ્તો ખવડાવી દઉં પાછો કારણ કે એને હવારમાં થોડીક અડધી વેફર જ ખાધી કારણ કે કંઈ ભાઈ હું રોટલી બનાવી પણ એ એને ખાધું નહીં હવે એને ખવડાવી લઉં ત્રણ પપ્પા આવી ગયા અને મારા તો હજી હું નવરી જ નથી હો તો વાસણ કે આ ઘડી કે મારે પહેલાં કે રોટલી ખાવીશ તો રોટલી કરી પછી કે મારે શીરો ખાવશ તો શીરો ખવડાવ્યો પછી કે મારે વેફર ખાવીશ તો વેફર ખવડાવી દવા પીવડાવી જો દવા ના ના નથી અત્યારે

કોણ ભાગે કા કેમ કેમ માંડવી ને ચીપડા ને આદુ ને એવું બધું લઈ આવ્યા વાગી ગયા છે સાડા ત્રણ બપોર અને ત્રણ માંથી એક એવું નથી આટા વિટા મારી છે ખાવા પીવાનું કામ ચાલુ છે કોઈ માંડવી ખાઈ છે કોઈ ચીપડા ખાઈ છે અને મેં જો કેળા ખાધા પછી થોડીક માંડવી ખાધી અને આજે આચાર સફરજન ખાવ છું થોડીક આવે તો સાડા તર વાગી ગયા અને હું ગઈ ઉપર હું પણ કઈ નીંદર આવી નહી

જો પાંચ વાગ્યા અને હું તરબુજ ખાવા બેઠી તો બેન કે મારે તરબુજ નું જ્યુસ પીવું છું છોરાજીજી જો અત્યારે મને કે જ્યુસ કર દે મમ્મી હું ખાવા બેઠીને વેરી બસ જ્યુસ પી ગઈ અરે વાહ હે રેવાબીવે હૈલા સ્વી બાપ દીકરી ગામમાં બે વાર તો મને કબાટ ખોલાયો પેલા કે જીન્સ પહેરવું છે જીન્સ લઈ વળી કે મમ્મી ગરમી મને વળી આ લઈ આવી પૂછડી નથી નહીં ગાંઠિયા ખાઈ ને ના પાહે જોયો ઈ વિસ્કા ફળિયા

તરબુ જ્યુસ વચ્ચે નૈત્રી માટે બનાવું હતું તો એ અને પાછી અત્યારે ભૂખ લાગી તો જો હું આ થાળી બનાવીને બેસી ગઈ છું ચાલો બધા આવી જાવ જો મસ્ત થાળી તૈયાર છે ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં તો એમાં ટીનુબેન પટેલ કે છે કે સીતારામબેન હું સુરતથી અને મારું પણ ડાયટ ચાલુ છે અને એકસો આઠ કેજી વજન છે અચ્છા એવું છે તો ખૂબ સરસ બેન ડાયટ ચાલુ રાખશો એટલે તમારું વજન પણ ઉતરી જ જશે અને ધીમે ધીમે પછી જઈ શકો તો તમે પણ રો ફૂડ ઉપર જતા રહેજો એટલે ફટાફટ તમારો વજન ઉતરશે કારણ કે તમારે એકસો આઠ કિલો છે એટલે વરસદી ગણીને ઝાલજો વરસ દોઢ વરસ એટલે ટૂંકમાં પછી એવું લાગે તો ધીમે ધીમે કરતાં કરતા રોફૂડ ઉપર જતું રહેવાનું પછી હિરેન બારૈયા એડી છે ને સવિતાબેન કે છે કે બેન મારે આખો દિવસ ખેતીનું કામ હોય અને માલઢોર પણ છે તો નિર્જળા કઈ રીતના કરું

અને ગ્રીન જ્યુસ લઈ લેજો બે કલાક પછી અને પછી આખો દિવસ ફ્રૂટને એવું ખાજો અને બપોરે પણ તમને એવું લાગે કે ભૂખ લાગે છે ખેતીનું કામ કરતા હોય એટલે ભૂખ લાગે તો બપોરે પણ તમારે શું કરવાનું કે પહેલાં તમારે ફ્રૂટને એવું ખાઈ લેવાનું સલાડ છે ફ્રૂટ છે જે તમને ભાવે અને પછી તમે જે બપોરે બનાવું હોય રસોઈ એમાંથી તમે દાળ ભાતને એવું ખાઈ લો તો પણ ચાલે ઓછી ક્વોન્ટિટીમાં પણ દાળ ભાત એવું લાગે ને તો તમે ખાઈ લેજો શાક ખાઈ લેજો દાળ ભાત શાક રોટલી ન ખાતા પણ તમે છે ને દાળ ભાત ને એવું ખાઈ લેજો શાક વધારે ખાજો એવી રીતના તમે કરી અને તમે મેન્ટેન કરી શકશો તમારું વજન પછી ઠાકોર થી બધા વિડીયો જોઉં છું ઓકે જ્યોતના બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર પછી સાવંતજી જયશ્રી આઈડી છે કે છે કે હાય દીદી હું બે દિવસથી બાર કલાકના ફાસ્ટિંગ કર્યું અને ભૂખ લાગતી જ નથી અને રાત્રે સાડા આઠે થોડુંક જમી લઉં છું ઓ બાપરે તમે બાર બાર કલાકના બે દિવસથી કરો છો તો તમે તો મારાથી હોય ખૂબ સારી વાત છે કે તમે બે દિવસથી બાર બાર કલાકના નિર્જળા કરો છો અને ભૂખ નિર્જડા આપણે કરીએ એટલે પછી ભૂખ લાગે જ નહીં આપણે સવારથી ફાસ્ટિંગ ચાલુ હોય ને એટલે થોડીક વાર આપણને બપોર સુધી એવું લાગે કે ભૂખ લાગી છે નામ છે ને તેમ છે પણ એ છે ને ભૂખ ન હોય આપણને સાચી ભૂખ કઈ કહેવાય કે આપણે ખાઈ ને પાચન થઈ જાય ને એને સાચી ભૂખ કહેવાય પણ આ તો આપણને ભૂખ ન લાગી હોય પણ આપણે જે ખાધેલું હોય ને અગાઉનું એ બધું બળતું હોય એટલે આપણને પેટમાં ઓલું લાગે કે મને ભૂખ લાગી ભૂખ અને આપણે પાછું નાખી દઈએ ને એટલે એને થોડીક શાંતિ મળી જાય થોડીક રાહત મળી જાય એટલે આપણને એવું લાગે કે આપણને ભૂખ લાગી લીધું એટલે મજા આવી ગઈ પણ એવું ન હોય આપણા નિર્જળા જેમ જેમ વધે ને એમ પછી આપણને ભૂખ લાગતી બંધ થઈ જાય તરસ લાગતી બંધ થઈ જાય તો ખૂબ સારી વાત છે બેન તમે કરો છો બાર બાર કલાકના નિર્જ શ્રદ્ધાબેન શર્મા કહે છે કે હું સવારે એનીમાં છ વાગે એનીમાં લઉં છું બે વાગે ગ્રીન જ્યુસ લઉં છું પછી મને કાંઈ ખાવાની ઈચ્છા થતી નથી ફ્રૂટ કે વેજીટેબલ ખાતી નથી મને ફ્રૂટ ભાવતા પણ નથી અને રાત્રે આઠ વાગે જમી લઉં છું થોડુંક સૂતી વખતે ફરી એનીમાં લઉં છું તો કેજોને ને વેઇટ લોસ થશે હું ડાયટ કરું છું તે બરાબર છે પછી ધીરે ધીરે જમવાનું પણ બંધ કરીશ પણ મને ફ્રૂટ ભાવતા નથી એટલે રાત્રે કાકડી ખાઈએ તો ચાલે હા ચાલે રાત્રે તમે કાકડી ટમેટા કાંઈ પણ જે ભાવતું હોય કાચામાં એ વધુ તમે ખાઈ શકો અને દિવસે તો ખાલી ગ્રીન જ્યુસ જ લઉં છું પછી મને તરસ કે ભૂખ લાગતી જ નથી અને ઘરનું કામ પણ કરું છું થાક પણ નથી લાગતો અને મજા જ આવે છે એ જ કહું છું કે આ ડાયટમાં કુદરતી છે જ એટલી મજા આવે છે ને કુદરતી કે પછી આ ડાયટ છે ને આપણે છોડી જ ના શકીએ કારણ કે આમાં આપણને મજા જ આવે અને તમે જે રીતના કરો છો કે તમે સવારે એનિમાલ લ્યો છો પછી બે વાગે ગ્રીન જ્યુસ લ્યો છો પછી તમે આખો દિવસ તમે કહેશો કે ભૂખ લાગતી નથી ને કાંઈ ઈચ્છા થતી નથી એટલે તમે ધીમે ધીમે પછી એમ કહેશો કે હું રાંધેલું પણ ધીમે ધીમે છોડી દઈશ તો હા વજન તો ઉતરશે જ તમારો તમે આટલું કરો છો એટલે એ બધું બરાબર જ છે તમે જે કરો છો એ એટલે વજન તો તમારું ઉતરવું જ જોઈએ વજન તો ઉતરશે ચિંતા ન કરો એકાદ મહિનો ટ્રાય કરી લો આવી રીતના પછી ધીમે ધીમે કરી અને રો ઉપર જતા રહેજો એટલે ફટાફટ વજન ઉતરશે પછી લાખાભાઈ ડાંગર આઈડી છે ને કે છે કે કુસુમબેન જાગૃતિબેન હું તમારા જેવી જ પાતળી છું પણ ફ્રૂટ બહુ ખાઉં છું કુસુમબેન એવું છે હા હું એ જો કે ફ્રૂટ વધારે ખાવ મને ફ્રૂટ વધારે ભાવે છે પછી વાઘેલા ઇન્દુબેન કે છે કે જાગુબેન મારું વજન ઓગણપચાસ છે મારે પેટનો ભાગ વધારે છે તો મારે શું કરાય મને કહો ને બેન તમે આઠ સમાનની ઝાંખીમાં સરસ લાગતા હતા અચ્છા એવું છે આઠે સમાનની ઝાંખીમાં સરસ લાગતી હતી તો થેન્ક યુ ઇન્દુબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર અને તમારે પેટનો ભાગ છે જો તમે વજન ઉતારશો ટૂંકમાં આ ડાયટ કરશો એટલે વજન તમારું આખા બોડીનું ઉતરશે બધેથી વજન ઉતરશે ટૂંકમાં પેટથી કમરથી હાથથી મોઢાથી કારણ કે વેઇટ લોસ થાય એટલે બધેથી થાય એક જગ્યાએથી તો થાય નહીં પણ અત્યારે તમે કહો છો કે તમારો વજન ઓગણપચાસ જ છે ને ખાલી પેટનો ભાગ છે તમારે તો એના માટે તમારે પછી એક્સરસાઇઝ કરવી પડે જે પેટની એક્સરસાઇઝ છે ને સીટઅપ ને એ બધા તો એ તમારે કરવા પડે બાકી જો તમે આ ડાયટ કરશો એટલે વજન તો તમારે ઉતરશે ને પેટે ઓછું થશે અરે અરે ટ્રાય કરી હોય તો કરી લો એકાદ મહિનો અને છતાંય તમને એવું લાગે ને તો પછી તમારે પેટની કસરત કરવી પડે હળવી હળવી એક્સરસાઇઝ કરવાની પછી નૈનાબેન બેન બારૈયા કે છે કે જાગૃતિબેન તમે ક્યાં રહ્યો છો તો બેન અમે જેતપુર રહીએ છીએ પછી ધ્રુવીબેન ઠક્કર કહે છે કે જ્યુસમાં પાણી નાખવાનું કે દૂધ તો ના ધ્રુવી બેન નાળિયરનું આપણે દૂધ કાઢવાનું છે નાળિયેર શ્રીફળ છે ને આપણે એનું તમારે કટકા કરી નાના નાના મિક્સરમાં નાખી થોડું થોડું પાણી નાખતું જવાનું એટલે એનું જ દૂધ નીકળે એમાં આપણે દૂધ નાખવાનું નથી અને દૂધ તો આપણે લેવાનું જ નથી મિલ્ક પ્રોડક્ટ તો જ્યાં લગી તમારો વેઇટ લોસ ન થાય સાવ ત્યાં સુધી મિલ્ક પ્રોડક્ટ ટોટલી બંધ જ કરી દેવાની છે પછી વેઇટ લોસ થઈ જાય ને પછી તમે રાતના ક્યારેક ક્યારેક લ્યો અત્યારે હું ક્યારેક ક્યારેક બહાર ગઈ હોય તો કેન્ડી કે એવું કંઈ લઉં છું પણ ટૂંકમાં એવી રીતના તમે લઈ શકો પછી તમે પણ ટૂંકમાં અત્યારે શરૂઆતમાં તમારે વેઇટ લોસ કરવો છે ને ત્યારે તમારે મિલ્ક પ્રોડક્ટ ટોટલી બંધ જ કરવી પડે એટલે જ કહું છું કે નાળિયેરનું દૂધ લ્યો અથવા તો નાળિયેરના દૂધની છાશ બનાવવો ઘણા એમ કે મને છાશ વગર નથી આવતું તો આ એનું ઓપ્શન છે કે નાળિયેરના દૂધની આપણે છાશ બનાવી શકીએ અને આપણે એમ થાય કે આપણે છાશ પણ પી લીધી એટલે ટૂંકમાં એના ઓપ્શનમાં ઘણું બધું છે એમ પણ આપણે દૂધ પીવાનું નથી પછી મહિલા જયેશ રંજનબેન કે છે કે સુપર લાગો છો દીદી બહુ મસ્ત થેન્ક યુ રંજનબેન તમારો પણ આભાર હેલો દીદી નૈત્રીના વિડિયા બોલાવો ને મને બહુ જ ગમે છે દીદી અચ્છા નૈત્રી બોલે છે એ બહુ ગમે છે અને રાખડી આટલી બધી કેમ લીધી છે દીદી તો એમાં એવું છે કે જો અત્યાર સુધી હું એકલી જ રાખડી બાંધવા વાળી હતી તો હવે તો નૈત્રી આવી તો નૈત્રીને એવું છે કે જો મારા ભાઈનો દીકરો છે એને રાખડી બાંધે પછી અહીંયા ગામમાં જ મારી બેન છે તો એને રાખડી બાંધે પછી મારા જેઠ બાજુમાં છે મારા જેઠનો દીકરો છે એને રાખડી બાંધે પછી મારા નણંદના દીકરા છે મારા નણંદે અહીંયા જ છે એના ત્રણ દીકરા છે એને રાખડી બાંધે અને પાછા એના દીકરાના દીકરાને પાછી હું આમ અંદરો અંદર એટલી બધી રાખડી બાંધવાની થાય ને કે વાત જવા દઉં એટલે પછી એકારે મેં તો તે દિવસે ઝાજી એટલે લઈ લીધી કે મારા મમ્મીના ઘરે જવું હતું ને તો મેં કીધું એને જોતી હોય તો થોડીક એને આપી દઈશ એ મારા મમ્મીને બાંધવા જવું એ મારા મામાને પણ એણે બધાએ લઈ લીધી હતી એટલે એક બે રાખડી રાખી છે અને બાકી બીજી હું બધી લેતી આવી પછી ક્રિષ્નાબેન રાહિલ કે છે કે તમારો વોઇસ ખૂબ જ સરસ છે દરેકને સાંભળવો ગમે એવો તમારો વોઇસ છે તમારા હસબન્ડ નસીબદાર છે કે એને તમારી જેવા વાઈફ મળ્યા એવું છે થેન્ક યુ બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર પણ હજી તો તમે મારો જ વોઇસ સાંભળો છે મારા હસબન્ડનો સાંભળો જ નથી ટૂંકમાં આ બધું હું શીખી છું એની પાસેથી જ શીખી છું આટલું બોલતા બાકી મને બોલતા આવડતું જ નહીં ખાલી ગાવાનું ગાઈ નાખતી કંઈ બોલવાની કંઈ ખબર પડતી જ નહીં ટૂંકમાં હું બધું એની આગળથી જ શીખી છું એટલે એ તો બોલે ને તો ટૂંકમાં એમ ઓડિયન્સને બધાને જકડીને રાખે એટલું બધું મસ્ત બોલે છે હું તો કાંઈ એમ કહું કે ઝીરો કહેવાય એની પાસે અને હું પણ નસીબદાર છું કે મને એ મળ્યા છે એટલે તમારો પણ બેન ખૂબ ખૂબ આભાર પછી સવિતાબેન કે છે કે પેલાના ફોટામાં મસ્ત લાગો છો એવું છે પણ હવે મારે પાછું જાડું નથી આવું એવું થોડું ઘણું વધે તો બરાબર છે પંચાવન સાહીઠ ની આસપાસ થાય પણ પંચોતેર કિલોની જે હતી ને એવું માર નતા આવું હવે પછી સવિતાબેન કે છે કે આવો જાગુબેન ઉનામાં માંડવીને ડોડા ખાવા હા માંડવીને ડોડા તો બહુ જ ભાવે ને આખા વર્ષની તો મારે એટલી બધી માંડવી જોઈએ અમે ઘઉંની ગુણ નથી લેતા પણ માંડવીની ગુણ ગુણું ખાઈ જાય છે પણ ઉના બહુ છેટું પડે છે બાકી નજીક તો આવત અને માંડવી લઈ જાત પછી ખાલીદ મકરાણી આઈડી છે ને કે છે કે મારે પેટ છે નથી એ ડાયટ કરી શકે કંઈ સમજાણું નહીં ભાઈ ફરીથી મને તમે કોમેન્ટ કરી દેજો પછી જયસુખ શુક્લ આઈડી છે અને કે છે કે થેન્ક યુ બેન મારી કોમેન્ટનો જવાબ આપવા માટે પણ હું એક સવારમાં જ એનીમાં લઈ શકું છું જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એટલે મારું વેટ ઉતરશે તો ખરા ને મારે પચાસ કરવું છે અને અત્યારે ઇઠોતેર છે રિપ્લાય આપજો બેન કાંઈ વાંધો નહીં સવારે તમે એક ટાઈમ કરો રાત્રે ટાઈમ મળે તો કરી લેજો બાકી તો સવારે કરો તોય વજન તો ઉતરશે અને થોડુંક ધ્યાન રાખજો કે રાંધેલું પેટમાં ઓછું છે શક્ય હોય ત્યાં સુધી રો ફૂડ ઉપર રહેવું એવી રીતના થોડુંક કરશો એટલે આપણે આની જગ્યાએ આ લઈએ તો ચાલે આપણે આની જગ્યાએ એવી રીતના કરી થોડુંક આપણે આપણી જાતે થોડુંક મેન્ટેન કરી લેવાનું અને ડાયટ તમે ચાલુ રાખજો એટલે વજન તો ઉતરશે જ રેખાબેન પટેલ કે છે કે જય શિયા જય માતાજી જય માતાજી બેન પછી આરતીબેન ચાવડા કે છે કે મારે વેટ પિંચોતેર છે મારે લોસ કરવો છે ડાયટ પ્લાન બસ તો ડાયટ પ્લાન આ જ છે તમે મારા રોજ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે અને તમારો પણ ઉતરી જશે મારો પિંચોતેર હતો ને ઉતરી ગયો છે પછી એચડી તલાવી આઈડી છે ને કે છે કે બેન ડાયટ ના કરતા હોય તો એનીમાં લેવાય હા ઘણા લોકો એવા છે કે જે ડાયટ નથી કરતા પણ એનીમાં લે છે લઈ શકો તમે એનીમાં પછી એચડી તલાવી આઈડી છે કે બેન રોજ એનીમાં લઈ શકાય બીજા કે છે કે નુકસાન કરે છે તો અમુક લોકો છે એને મેં ઘણા ઘણા વર્ષોથી એનીમાં લેતા જોયા છે કે જો તમારો વજન ઉતારવો હોય તમારે અથવા તો કોઈ રોગ હોય તો એ જ્યાં સુધી તમે સક્સેસ ન જાઓ ત્યાં સુધી તમારે એનીમાં લેવો પડે તમારે જ્યાં સુધી વજન ઉતારવો છે ત્યાં સુધી તો તમારે એનીમાં લેવો જ પડે અથવા તો તમારે કોઈ રોગ કાઢવા છે તો એ રોગ નીકળી ન જાય ત્યાં સુધી તમારે એનીમાં લેવો પડે પછી તમે એનીમાં ધીમે ધીમે કરીને છોડી દો એવું તો કાંઈ ફરજિયાત નથી કે તમારે લાઈફ ટાઈમ એનીમાં લેવો જ પડે એવું જરૂરી નથી પછી ધીમે ધીમે તમે એનીમાં છોડી દો ને પછી તમે આ ગ્રીન જ્યુસ લ્યો તો એનાથી તમારું કામ હાલવાનું છે તો તમે ધીમે ધીમે કરી પછી એનીમાં સ્કીપ કરતા જાઓ તો પણ ચાલે લાઈફ ટાઈમ એનીમાં લેવું એવું જરૂરી નથી તો ઘણા લે છે એને કાંઈ નુકસાન છે જ નહીં થયું જ નથી નુકસાન હજી સુધી ઘણા તો ત્રીસ ત્રીસ વર્ષથી ચાલીસ ચાલીસ વર્ષથી લે છે તો એ લોકો સ્વસ્થ જીવન જીવે છે અને ઘણા એ બંધ કરી દીધા છે આ સિસ્ટમ કરી પોતાના રોગને વેઇટ લોસ કરીને પછી એનીમાં બંધ કરી દીધા છે અને ઘણા એવું કરે છે કે સો બસો એમ એલ પાણી ચડાવી દે છે જેમ કે આપણે રોજ કોગડા કરીએ છીએ તો આપણે કેમ મોઢામાં પાણી ફેરવીને કાઢી નાખીએ છીએ એવી રીતના આંતડામાં પાણી ચડાવી દઈએ છીએ એટલે આંતરડું એનું ચોખ્ખું ને ચોખ્ખું રહે છે એટલે એવું કંઈ ફરજિયાત નથી કે તમારે આ લાઈફટાઈમ એનીમાં કરવો જ જ્યાં સુધી તમને રોગ ન નીકળે ત્યાં સુધી તમારે કરવાનું પછી બંધ કરી દેવાનું પછી ચંદ્રિકાબેન પટેલ કે છે કે હા બેન સાચા ભાવથી આમ પણ હા બેન સાચા ભાવથી અમે પણ એકટાણા કરીએ છીએ શ્રાવણ માસના પોલાથી કરીએ છીએ પણ આ વખતે પહેલેથી કરીએ છીએ પણ આ વખતે ડાયટ કરતા થાથસા ઓમ નમસ્તી ભાઈ જાગૃતિબેન અચ્છા એવું કે છે ચંદ્રિકાબેન કે અમે પણ સાચા ભાવથી એકટાણા કરીએ છીએ અને પહેલેથી જ કરીએ છીએ પણ આ વખતે ડાયટ સાથે કરીએ છીએ તો હા બેન સાચી વાત છે કે તમે પહેલેથી એક ટાણા કરો છો ને આ વખતે તમારી ડાયટ પણ સાથે એમાં ભળી ગઈ છે છે ડાયટ પણ ચાલુ અને પાછો શ્રાવણ મહિનો ચાલુ છે એટલે આપણું બે કામ થાય છે એક ટાણા થાય છે ને આપણી ડાયટ પણ થાય છે પછી યુઝર આઈડી છે કે બહાર જાય ત્યારે શું ખાવું તો બહાર જાય ત્યારે ક્યારેક ક્યારેક બહાર જવાનું થતું હોય તો તમે ક્યારેક જમી ગયો તો વાંધો નહીં અને બાકી ન જમવું હોય તો તમારે તમારી વ્યવસ્થા ઘરેથી કરીને જાવી પડે કે ફ્રૂટ છે કે એવું કંઈ લઈને જાવું પડે અને અથવા તો બહાર ક્યાંય ફ્રૂટ મળતા હોય માનો કે ગામડામાં ક્યાંય ન વ્યવસ્થા હોય સિટીમાં આપણે ક્યાંય ગયા હોય તો ફ્રૂટની લારી તો બધી અત્યારે હોય જ છે તો એમાંથી આપણે જે ભાવે એ ફ્રૂટ લઈએ અને આપણે ખાઈ શકીએ છીએ બહાર જાય ત્યારે આ રીતના કરવાનું ઈશુ પટેલ આઈડી છે અને શોભાબેન હું સુરતથી એનીમાં એટલે શું એનિમા એટલે શું એમ પૂછે છે બેન તો બેન એનિમાનો વિડીયો મારો ચેનલ ઉપર આવી ગયો છે એ તમે જોઈ લેજો અને છતાં પણ એવું લાગશે તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે એ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે જે રીતિબેન માકડ કે છે જો ફક્ત છ કલાક નિરઝડા એનિમા અને ગ્રીન જ્યુસ લઈએ અને બપોર પછી રાંધેલું ખાઈએ તો થોડો ઘણો ફાયદો થાય ખરા વજનમાં હા તો પણ ફાયદો થાય સવારે એનીમાં લઈ લો પછી નિર્જળા કરી લો પછી ગ્રીન જ્યુસ લઈ લો અને પછી બપોર પછી તમને એવું લાગે કે નથી લેવાતું તમે થોડા ઘણા દાળ ભાત ભાતને એવું ખાઈ શકો તો પણ તમને ફાયદો તો થશે જ નુકસાન કાંઈ નથી વજન તો તમારા ઉતરશે જ તોય અને પછી એમ લાગે કે તમારું વજન વધારે છે અને નથી ઉતરતો તો ત્યારે તમારે પછી બધું રાંધેલું છોડવું પડે થોડો ઘણો માનો કે પાંચ દસ કિલો ઉતારો હોય તો એટલો ઉતરી જાય પણ વધારે ઓવરવેટ હોય અને એ લોકો પછી જો બપોર પછી ખાવાનું ચાલુ કરી દે તો પછી વજન ઉતરતો બંધ થઈ જાય તો વજન ઉતરે નહીં તો પછી એ લોકોને સાવ રો ફૂડ ઉપર જવું પડે તો એનો વજન ઉતરે પછી લાલે પટેલ આઈડી છે અને કહે છે કે વિરમ ગામથી બોલું છું જય રામ નાની ભાઈ બોલું છું જય શ્રી રામ બેન અને કે છે કે ડાયાલિસિસવાળાને ડાયટ ચાલુ કરાય તો હા આ ડાયટથી ઘણામાં ઘણા લોકોને કિડનીમાં પ્રોબ્લેમ હોય છે એ લોકોની કિડની પણ સારી થઈ ગઈ છે અને ડાયાલિસિસ પણ ઘણા એના બંધ થઈ ગયા છે તો તમે છે ને મને આ ઉપર નંબર આપ્યો છે ને એ નંબર ઉપર તમે મને ફોન કરજો બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો વિડીયો લાઈક કરો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શિયા રામ જય રામજી કી